આપ જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ. અમદાવાદમાં યોજાયેલ પત્રકારિતા પરિષદના ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસંતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈ પણ પત્રકાર કે અખબાર નાનું મોટું નથી. નાનું અખબાર શું કરી શકે તેનો દાખલો આપતા તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના સાપ્તાહિક અખબાર લોક ફરિયાદ ન્યૂઝ દ્વારા જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કે જેની ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા પણ નોંધ લેવાય. આ અંગેનું તેઓનો વક્તવ્ય સાંભળો. પત્રકારિતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાકરોડિયા, ઉપપ્રમુખ મહિલા પ્રમુખ શ્રી સમીમબેન, સાથી મારા ચાર ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સંગઠન મંત્રીશ્રીઓ, દરેક જિલ્લામાંથી આવેલા પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, કારોબારી સદસ્યો અને મારી સામે ઉભેલા આ મોટી જનમેદની, દરેક પત્રકાર મિત્ર, કોઈ પત્રકાર મિત્ર છે ને નાનો ને મોટો નથી, એમ દરેક પત્રકાર પત્રકાર જ છે. કોઈ પત્રકારે એવું ના સમજવું કે મારું નાનું છાપું છે કે હું યુટ્યુબર છું કે હું નાની ચેનલમાંથી આવું છું, આવું કઈ નથી. તાકાત છે એ તમારી કલમની અંદર છે, તમે શું લખો છો એની અંદર છે. કોઈ પત્રકાર નાનો નથી. માત્ર ચાર પત્રકાર મિત્રો, એટલે એમાંથી એક લાભુભાઈ, ચાર પત્રકાર મિત્રો ભેગા થાય છે અને એવું સપનું જોયે છે કે આપણે પત્રકાર માટે કઈ કરવું છે, એક પત્રકારનું સંગઠન બનાવવું છે. અને એમાંથી આજે વોટ્સઅપના માધ્યમ દ્વારા ચાર મિત્રો ભેગા થાય છે અને એમાંથી આજે આ પત્રકાર એકતા પરિષદનું આવડું મોટું બેનર તૈયાર થાય છે. આગામી દિવસોમાં 5000 પત્રકાર લોકોનું અમદાવાદની અંદર જીએમબીસી ગ્રાઉન્ડમાં મહાઅધિવેશન થવાનું છે, એના તમે બધા સાક્ષીઓ છો. અને પત્રકારને પડતી ઘણી બધી મુસીબતોનું નિવારણ લાભુદાદાએ પત્રકાર એકતા પરિષદના બેનર હેઠળ નિવારણ લાવ્યું છે, હજી લાવવાના છીએ. સરકારમાં અમારી 16 માંગણીઓ હતી, જેમાંથી સરકારે 10 માંગણીઓનો સ્વીકાર કરી લીધો છે. ચૂંટણી અનુસંધાને અમુક માંગણીઓ સ્વીકારવાની બાકી છે, જેના બીજા ફેઝમાં ચૂંટણીઓ પછી ફરીથી એક ડેલિગેશન સરકારને મળવા જશે. પત્રકારોને પડતી મુસીબતોની ફરીથી વિચારણા થશે અને આપણી 16 માંગણીઓ સરકાર પાસે આપણે સ્વીકારીને જ રહેશું. છે કે આ કરપ્શન વિશે તમારી પાસે જે કઈ માહિતી છે તે ઉજાગર કરો અને તમને રાષ્ટ્રપતિની ઓફિસમાંથી તમને જે કઈ હેલ્પ જોઈએ છે કરપ્શનને ઉજાગર કરવામાં, એના માટે તમે અમને જણાવજો. આ એક નાના છાપાની તાકાત છે મિત્રો, જેના રમેશભાઈ ઠકાણ સાક્ષી છે. મિત્ર, ફરીથી એકવાર કહું છું કે એક બનો અને નેક બનો, પત્રકારિતા પરિષદને તાકાતવરું બનાવો, આ બેનરને મોટું બનાવો. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.